વલસાડના દશેરા ટેકરીથી રેલવે ઓવરબ્રિજ સુધી રૂપિયા 6 કરોડના ખર્ચે બનનારા ફોરલેન રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ભરત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વલસાડમાં બનનારા આ રોડથી ટ્રાફિક સમસ્યા દૂર થવાની સાથે સાથે દર ચોમાસા દરમિયાન દશેરા ટેકરીથી રેલવે ઓવરબ્રિજ સુધી ભરાતા પાણીના કારણે પ્રજાને પડતી તકલીફ દૂર થશે તેમ ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પંકજ આહિર તથા પાળીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને સાંસદ કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દશેરા ટેકરીથી રેલવે ઓવરબ્રિજ સુધી જે ખૂબ અગત્યનો રસ્તો છે એના રસ્તાનો શુભારંભ હોટમિક્સથી થઈ રહ્યો છે. લગભગ 6.5 કરોડનો રસ્તો બનનાર છે અને આ રસ્તો હોટમિક્સ પ્યોર મશીનથી બનશે. એવી રીતે આ ફોર લેનની રસ્તાની કામગીરી કુંડી ફાટકથી દશેરા ટેકરીથી રેલવે ઓવરબ્રિજ અને ગત વર્ષે આપણે ઓવરબ્રિજથી પાનેરા નેશનલ હાઈવે 8 સુધી 12 કરોડનો રસ્તો આપણે બનાવી ચૂક્યા છે. એટલે હવે આવનારા દિવસમાં આ રસ્તો બની જવાનો છે, તિથલનો ફોર લેન બની જવાનો છે, તિથલ આપણે રેલવેનો ઓવરબ્રિજ આપણે બનવાની તૈયારીમાં છે, ત્યાર પછી આ ઘડનારાનું કામ લેવાનું છે. એવા અનેક વલસાડના જે કામો કરોડો રૂપિયાના કામો છે એ આવનારા આવતા વર્ષોમાં શરૂ થનાર છે. એ માટે ગુજરાત સરકારને અને અમે જે ધારાસભ્ય બધા કનુભાઈ અને કેસી પટેલની આગેવાનીમાં કામગીરી કરી છે એ માટે જે માન્ય રાખ્યું છે નીતિનભાઈના આ તબક્કે અમે આભાર માનીએ છીએ. અને આ શહેરની જનતા જે આ બાબતમાં જે ખૂબ રસ ધરાવીને કામગીરી એ કરવા તરફ જઈ રહ્યા છે તે માટે અહીં બધા સૌનો પણ આભાર માનીએ. આભાર.